Namo Parikantanam, Namo Siddhanam, Namo Ayadiyanam, Namo Vajjayanam, Namo Lode Sauvasakunam, Aeso Pancha Namo Karu Sauvapavapanasanam, Mangalanam cha sauvache padamam hovai mangalam. Ajnanatimirandhanam jnanayanjana salakaya. Netrayunmilitam yena tasmai shri guruve namah. Makhadivya kukshiratnam Sabda-jita-varayatma-jam Sri Rajchandra-gapam-vande Tatvalochana-dayakam Prabhu-tatvalochana-dayakam. Krupaludev, Shrimad Rajchandra Jina, Vachanamrutnu Swadhyay chale chhe. એમાં આપણે ગયા સ્વાધ્યાયમાં 525મો પત્રાંક લીધો હતો. આ પત્રાંકનો ઘણો ભાગ કર્યો છે, થોડો ભાગ બાકી છે, તે આજે લઈએ. સહેજ પુનરાવર્તન કરીએ પહેલેથી, જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 525મો પત્ર, મુંબઈ, ભાદરવા સુદ દસમ રવિવાર 1950 ના દિવસે લખાયો, સંવત 1950. કૃપાળુદેવ લખે છે કે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે, એવું બોધબીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. બે ભાવ, આત્મભાવ અને અન્ય ભાવ, જીવને બે જ ભાવ છે, આત્મભાવ અને અન્ય ભાવ. પોતાનો સ્વભાવ, એ સ્વભાવ એ એનો આત્મભાવ છે, એવા સ્વભાવ ભાવે રહેવું એ જ એકમાત્ર કર્તવ્ય છે, અને એ અનંતકાળ સુધી એ કરી શકે છે. અને એ સિવાયના કોઈ પણ ભાવ હોય, કોઈ પણ શુભભાવ હોય, ભક્તિ વિનય પૂજાના ભાવ હોય, તો પણ એ બધા ભાવ તે અન્ય ભાવ છે, જીવના ભાવ નથી. એટલે એની અહીંયા વાત લીધી છે કે આત્મભાવ અને અન્ય ભાવ છે, બે ભાવ છે. તો એ આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એમ ભેદ જ્ઞાન થવું, એવું ભેદ જ્ઞાન થવું, પોતાને જે ભાવ છે એમાં આ ભાવ આત્મભાવ છે અને આ ભાવ અન્ય ભાવ છે એવું ભેદ જ્ઞાન સ્વવિકલ્પ દશાની અંદર વર્તવું, એવું ક્યારે બને? આત્માની અનુભૂતિ થયા વિના એ બનતું નથી. એટલે એવું જેને છે એને વિશે કહે છે કે એવું બોધબીજ આત્માને વિશે પરિણમિત થવાથી, આને જ બોધબીજ કહ્યું છે. બોધબીજ કહો, બોધ જ્ઞાન કહો, એનો એક જ અર્થ છે, અને એ છે કે જેને આ આત્મા અને આ બીજું બધું પર, આ હું અને આ બીજું બધું પર, એવો વિવેક જેને ઉત્પન્ન થયો છે, એને બે જુદી વસ્તુ કરી દીધી છે, એને ભેદ જ્ઞાન વર્તે છે, અને એ બોધબીજ છે. એટલે એવું બોધબીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. કેમ કે અન્ય ભાવ પછી ગમતો નથી, એની રુચિ થતી જ નથી. આત્મભાવ થયા પછીથી, આત્મામાંથી આવતા આનંદની અનુભૂતિ થયા પછીથી બહારમાં ક્યાંય હવે રસ પડતો નથી. એટલે સ્વાભાવિક રીતે જેના પ્રત્યે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. એટલે કે ધીરે ધીરે આગળ વધતા વધતા એ ઉદાસીનતા એટલે સુધી પહોંચે છે કે પછી અન્ય ભાવ ઉત્પન્ન થતો જ નથી. અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. અન્ય ભાવથી સર્વથા મુક્તપણું થાય એટલે પોતે પોતાના આત્મામાં સ્થિર થઈ જાય, નિજ ભાવમાં પોતે સ્થિર થઈ જાય, સ્વભાવમાં સ્થિર થઈ જાય. આગળ કહે છે કે નિજ પર ભાવ જેણે જાણ્યો છે, એટલે પોતાનો ભાવ અને પરભાવ જેણે જાણ્યો છે, એવા જ્ઞાની પુરુષને
ત્યાર પછી પરભાવના કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે તે પ્રસંગમાં પ્રવર્તતા પ્રવર્તતા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે. એક વખત આવી ઉદાસીનતા થઈ અને એ પૂર્ણ દશાએ પહોંચે એ દરમિયાનની વાત કરી છે કે એ દરમિયાનમાં એ જ્ઞાની પુરુષને પરભાવના કાર્યનો જે કંઈ પ્રસંગ રહે તે પ્રસંગમાં એ રોકાયો હોય છતાં પણ એની સાથેનો એને સંબંધ રહેતો નથી, એની સાથેનો સંબંધ છૂટ્યા કરે છે અને પછી એવા પરભાવના પ્રસંગો જ એને આવતા નથી. જેમ 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 એ સ્વભાવ તરફ વળતો જાય છે તેમ તેમ આપોઆપ એવા જ નિમિત્તો હોય છે કે જેમાં એને પરભાવમાં વિશેષ રોકાઈ રહેવું ન પડે. એટલે એવા પ્રસંગમાં પ્રવર્તા પ્રવર્તા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પરભાવનો સંબંધ છૂટ્યા કરે છે અને એમાં એને હિતબુદ્ધિ થઈ અને પ્રતિબંધ થતો નથી. પરભાવમાં પછી એને હિતબુદ્ધિ પણ ન થાય અને એને કારણે એને પ્રતિબંધ ન થાય. પ્રતિબંધ એટલે કે પોતે એમાં રોકાઈ જાય અને આત્મભાવે ન થાય. આત્મભાવ થવામાં આ પરભાવ છે, અન્ય ભાવ છે, એ પ્રતિબંધ કરનારો છે. જ્યાં સુધી આત્મભાવમાં રહ્યો છે ત્યાં સુધી શાંતિ આનંદ સુખની દશા છે, પણ જેવો એ પરભાવમાં આવે છે પરના લક્ષ્ય થતા પોતાના ભાવ, એને અન્ય ભાવ કહીએ પરભાવ કહીએ, એમાં જેવો એ આવ્યો કે તરત જ એ પેલા સુખ શાંતિ આનંદને અનુભવતો નથી. એટલે પોતાના સ્વભાવમાંથી પ્રાપ્ત થતા સુખ શાંતિ આનંદમાં એને પ્રતિબંધ આવે છે. એટલે જેને પોતાને હિતબુદ્ધિ છે એવા જ્ઞાની પુરુષો તો એ સત્વરે પ્રભાવને જાગે છે. એ બધા અન્ય ભાવ જે છે એને છોડી એને સ્વભાવ ભાવે રહેવાનો જ પ્રયત્ન કરે છે. એટલે એમાં એમને ક્યારેય હિતબુદ્ધિ તો થતી જ નથી. આગળ કહે છે કે પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી. જ્ઞાનીને હિતબુદ્ધિ શેમાં છે? આત્મભાવમાં હિતબુદ્ધિ છે. આત્મભાવમાં હિતબુદ્ધિ છે એટલે પછી પેલા અપરભાવ જે છે એને કારણે પોતાને પ્રતિબંધ થતો નથી એમ જે કહ્યું, પણ એને એકાંતે ન સમજવું. કૃપાળુદેવ કહે છે કે એમ એકાંતે ન સમજવું, કેમ કે સમ્યક દર્શન થયું છે અને ચોથા ગુણ સ્થાનની જે ભૂમિકા છે તો ત્યારે એને એવા અન્ય ભાવ પણ હોય છે. એટલે કહે છે કે પ્રતિબંધ થતો નથી એ વાતને એકાંતે ન લેવી, કેમ કે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધ રૂપ થઈ આવવો પણ સંભવે છે. ચોથા ગુણસ્થાનની દશા હોય ત્યારે શ્રદ્ધા તો બરાબર છે, શ્રદ્ધા બરાબર છે, પણ છતાંય હજી જ્ઞાનનું વિશેષ બળવાનપણું એટલે કે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી અને પોતે જ્ઞાન ભાવે પરિણમતો નથી. જ્ઞાનનું વિશેષ બળવાનપણું એટલે કે જ્ઞાન ભાવે પોતે વારંવાર થતો નથી અને એવું જ્યારે હોય ત્યારે એને શું છે, વધારે પરિચય શેનો છે? તો કે પરભાવનો પરિચય. તો ત્યારે એને પરભાવનો પરિચય હોય એને પ્રતિબંધ રૂપ થઈ શકે છે, એવો પ્રતિબંધ થઈ આવવો પણ સંભવે છે. તો શું કરવું? તો એને માટે રસ્તો બતાવ્યો કે એટલા માટે જ્ઞાની પુરુષોની જેમ તમારે પણ એવા પરભાવનો પરિચય છે તેને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કહે છે કે એટલા માટે જ્ઞાની પુરુષને પણ શ્રીજીને નિજ જ્ઞાનના પરિચય પુરુષાર્થને વખાણ્યો છે. જ્ઞાની પુરુષોએ પણ પોતાના જ્ઞાન સ્વભાવનો જ પરિચય રાખવો જોઈએ, એનો પુરુષાર્થ આખો પોતાના જ્ઞાન સ્વભાવે જ રહેવાનો થવો જોઈએ. સમ્યક દર્શન થયું છે છતાં પણ ખૂબ પુરુષાર્થ કરવાનો છે અને કેવો પુરુષાર્થ કરવાનો છે કે નિજ જ્ઞાનના પરિચયનો પુરુષાર્થ, નિજ જ્ઞાન આત્માનું જ્ઞાન, આત્માના જ્ઞાનનો પરિચય વધારતા જવાનો છે. એકવાર અનુભવ થયો પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે છતાં પણ એવો વારંવાર અભ્યાસ કરવાનો છે અને એવું નિર્વિકલ ધ્યાનમાં
જ્ઞાન સ્વભાવે થવાનું છે એમ નિજ જ્ઞાનના પરિચયનો પુરુષાર્થ જ્ઞાની પુરુષને માટે પણ જીનેશ્વર ભગવાને કહ્યો છે, વખાણ્યો છે, અને એ જ કરવા યોગ્ય છે, તેને એ કર્તવ્ય છે. પ્રમાદ કર્તવ્ય નથી, પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદ કોને કહ્યો? સ્વભાવ ભાવે ન થાય, નિજ જ્ઞાનનો પરિચય ન કરે, આત્મભાવે ન થાય, એને પ્રમાદ કહેવામાં આવે છે. એટલે કહે છે કે તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી. બીજી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે પરભાવનો પરિચય કરવા જેવો નથી. પરભાવનો પરિચય એટલે પ્રમાદ, પરભાવનો પરિચય એટલે પ્રમાદ, એટલે એ કરવા યોગ્ય નથી. અન્ય ભાવે થવા જેવું નથી ભાઈ, ભલે ને શુભભાવ હોય તો પણ એ અન્ય ભાવ છે, આત્મભાવ નથી, એને છોડવા જેવો છે. અનેક પ્રકારના શુભભાવ છે, એમાં ધર્મ માની અને જીવ રોકાઈ રહે છે. તો એને જીનેશ્વર ભગવાને એમ કહ્યું કે ભાઈ, નિજ જ્ઞાનના પરિચયનો પુરુષાર્થ કરવો જોઈએ. અને એ વાત કૃપાળુદેવે આપણને આપી કે છે, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે એટલે પરભાવનો પરિચય છે તે પ્રતિબંધ રૂપ કહેવા યોગ્ય છે. ભલે સમ્યક દર્શન થયું હોય તો પણ એ પરભાવનો પરિચય એ આત્મધારાને પ્રતિબંધ રૂપ છે. એટલે આત્મામાંથી આવતા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની જે ધારા છે એને એ રોકવા વાળા છે, એ પ્રતિબંધ કરનાર છે. આત્મજ્ઞાની ધર્મી જીવને એને હવે એવું હોતું નથી, અને કદાચ એ ચૂકી જાય અને પ્રમાદને કારણે એ પરભાવમાં રહી જાય, એટલે કે શુભભાવમાં રોકાઈ જાય, તો એને અહીંયા માર્ગદર્શન આપ્યું છે કે એને પણ નિજ જ્ઞાનના પરિચયનો પુરુષાર્થ જ કરવો જોઈએ, પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી. અને પછી આગળ કહે છે કે જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી. જો ફરીને એ વાત લીધી છે, જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી. પ્રમાદ એટલે પરભાવનો પરિચય, કહ્યું ને, પ્રમાદ કર્તવ્ય નથી અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી. એટલે પ્રમાદનો અર્થ જ એ થાય કે પરભાવનો પરિચય. પરભાવે રાચી રહેવું, પરના લક્ષ્ય તથા પોતાના ભાવે રાચી રહેવું એ પ્રમાદ છે. એટલે જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી, હોતી નથી એવું કહેવામાં આવે છે. કેમ કે જ્ઞાનીની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, પણ છતાં પણ એની ભૂમિકા અનુસાર એને પણ અન્ય ભાવે થવાનું થાય છે. એટલે એની વાત લીધી છે. એ છે ચોથા ગુણસ્થાનની દશામાં શું થાય છે. એટલે કહે છે કે જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી, એમ જો કે સામાન્ય પદે શ્રી જીન આદિ મહાત્માઓએ કહ્યું છે, તો પણ તે પદ ચોથે ગુણસ્થાનેથી સંભવિત ગણ્યું નથી. જ્ઞાની છે અને પ્રમાદ બુદ્ધિ થતી નથી એમ જયારે કહેવામાં આવે, એટલે એને એકાંતે ન લેવું. એની ભૂમિકા અનુસાર એ વાત છે, શ્રદ્ધામાં બરાબર છે કે જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી. પરંતુ જીનેશ્વર ભગવાને અને અન્ય મહાત્માઓએ પણ એ વાત કરી છે. જીનેશ્વર ભગવાનની જે આજ્ઞા અને આમન્યામાં વર્ત્યા છે એવા મહાપુરુષોએ પણ એ વાત કરી છે કે એને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી. એટલે એકાંતે ન લેવું કે એને પ્રમાદ બુદ્ધિ નથી થતી, એટલે કે એને પરભાવ અન્ય ભાવ રૂપ પરિણમન નથી થતું એમ એકાંતે ન સમજવું. કેમ કે એના ભૂમિકા પ્રમાણે વિચાર કરીએ તો એને પણ અન્ય ભાવ થાય છે. એટલે કહે છે કે ચોથે ગુણસ્થાનેથી એ સંભવિત નથી ગણ્યું કે એને પ્રમાદ બુદ્ધિ સંભવે જ નહીં, હોય જ નહીં. પરંતુ એ જે કહેવામાં આવ્યું છે એ તો આગળ જતા સંભવિત ગણ્યું છે. આગળ જતા એટલે પછી આગળ જતા એટલે પાંચમા ગુણસ્થાનની અને એનાથી આગળ વધી અને સાતમા ગુણસ્થાનની દશાનો વિચાર કરીએ તો એ એમ સંભવે છે કે એને પ્રમાદ ન હોય. સાતમા ગુણસ્થાને એ પ્રમાદ રહિત થાય છે. અપ્રમત દશા સાતમા ગુણસ્થાને થાય છે, જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચયથી દૂર રહેવું, પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. નિવૃત્તિનો અર્થ શું કર્યો? પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું એમ નિવૃત્ત થવું. નિવૃત્ત થવાનો અર્થ જ એ છે. માત્ર ઘર કુટુંબ છોડી દઈએ
કે કામધંધા છોડી દઈએ એટલે નિવૃત્ત થવાતું નથી. એ પછી પણ તમે એમ માનો કે આપણે સેવા કરીએ, આ દેશનું કલ્યાણ કરીએ અને બીજા જીવોનું કલ્યાણ કરીએ, એ માટે થઈને સેવા કરીએ, તો એ બધો પરભાવ છે. અહીંયા તો કહે છે કે પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, એટલે કોઈ પણ પ્રકારે પરભાવ આત્માના સિવાય બીજો ભાવ જે છે એનાથી નિવૃત્ત થવાની વાત છે, એને નિવૃત્તિ કહી છે. નિવૃત્તિનો અર્થ સમજવો જોઈએ ને, નિવૃત્તિ કોને કહેવાય. અને કહે છે કે ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે. પરભાવના પરિચયથી દૂર રહેવું એવી જ એને બુદ્ધિ રહે છે. તથાપિ કોઈ પ્રારબ્ધ વસાત પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય, એવું કર્મનો ઉદય હોય, એટલે પ્રારબ્ધ વસાત એટલે કે કર્મનો એવો ઉદય હોય કે જેથી કરીને એને પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય, ત્યાં નિજ પદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી એ અઘરું થઈ જાય છે. નિજ પદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે. પ્રભાવમાં વારંવાર ચાલ્યા જવાય છે, કેમ કે એવું ઉદય વર્તે છે. એવા કોઈ અસાતા વેદનીના અને એવા કુટુંબમાં કે એવા કાંઈ પણ એવા બળવાન એવા ઉદય હોય કે જેને કારણે એની શાંતિ હણાઈ જાય અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા ન કરી શકીએ એવું બને, નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે. તો એમ ગણી અને એટલે એમ ખ્યાલમાં રાખીને નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી. જ્યારે જ્યારે પોતાને પરભાવનો પરિચય ઘટ્યો છે ત્યારે પણ પોતાએ નિવૃત્તિની ભાવના કરવી જોઈએ. દરેકે પોતાને માટે નિત્ય નિવૃત્તિની ભાવના હંમેશા કરવી જોઈએ. એમ કરવાથી, એવી વિશેષ ભાવના કરવાથી એને ધીરે 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 એવા પ્રસંગો ઓછા થઈ જાય છે કે નિજપદ બુદ્ધિમાં રહેવું વિકટ એ વખતે થઈ જાય છે. એમ સમજીને, એમ ગણીને નિત્ય હંમેશા નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. જીવનમાં એકમાત્ર કર્તવ્ય હોય તો આત્મભાવે થવું, એટલે કે આત્મજ્ઞાન પ્રગટ કરવું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવા, અને પછીથી આત્મભાવે જ રહેવાનો પુરુષાર્થ કરવો, એટલે અન્ય ભાવને છોડવા, પરભાવનો ત્યાગ કરવો, એટલે કે પરભાવ ઉત્પન્ન ન થાય એવો પુરુષાર્થ કરવો. અને એવો પુરુષાર્થ થાય ત્યારે ખરેખર એને પ્રમાદ રહિત દશા થાય છે અને એને નિવૃત્તિ કહેવાય છે. તો એવી નિવૃત્તિની ભાવના કરવી, એકમાત્ર કરવા જેવું કાંઈ હોય તો આ જ છે, નિવૃત્તિની ભાવના કરવી, એવો પુરુષાર્થ કરવો, આત્મભાવે રહેવાનો પુરુષાર્થ કરવો. માત્ર ભાવના કરવાથી નહીં થાય, બહુ સાથે પુરુષાર્થ પણ કરવો પડશે ને. અને પછી આગળ કહે છે કે એ પુરુષાર્થ કેવો કરવો, તો એના વિશે કહે છે કે અલ્પકાળમાં અવ્યાબાદ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવૃત્ત ઊંચ ઘટે, એટલે નિવૃત્ત થવું જ જોઈએ. અલ્પકાળમાં અવ્યાબાદ સ્થિતિ થવાને અર્થે, અવ્યાબાદ જેમાં બાધા ન આવે, જેનો વ્યય ન થાય, એવી પોતાની જ્ઞાન આનંદ સુખ શાંતિની દશા એવી થવા માટે અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવૃત્ત થવું જ જોઈએ. નિવૃત્ત હું જ જોઈએ, જ મૂકીને એકાંત કર્યું છે. શું કહે છે કે જીવે પરિચયથી નિવર્તવું જ ઘટે, એટલે નિવર્તવું જ જોઈએ. બીજી રીતે એ થઈ શકે નહીં. અહીંયા એમ કહે છે કે અલ્પકાળમાં થોડા સમયની અંદર જો એને એવી સ્થિતિ પ્રગટ કરવી હોય તો આ જ કરવું જોઈએ. થોડો સમય એટલે કેટલો, અલ્પકાળ એટલે કેટલો, એનો વિચાર કરવો જોઈએ. અને અલ્પકાળ એટલે શું ભાઈ? તને અલ્પકાળ જ મળ્યો છે, કેટલો કાળ મળ્યો? આ જીવન મનુષ્યની પર્યાય થઈ એમાં કેટલો બધો સમય તો વીતી ગયો, અને હવે એની પાસે કેટલો સમય બાકી રહ્યો? અવસાન તો થવાનું જ છે, આ દેહને છોડીને જવાનું એ તો નિશ્ચિત છે. તો એ દેહને છોડવાનો સમય હવે કેટલો નજીક આવ્યો છે એનો વિચાર કરી અને એટલા સમયની અંદર એને પોતાનું કામ પતાવી દેવું જોઈએ. અવ્યાબાદ સ્થિતિ
નું મૂળ કારણ જે છે એવું સમ્યક દર્શન તો એને પ્રગટ કરી લેવું જ જોઈએ, અને પછી એમાં આગળ વધારે પુરુષાર્થ કરવાનો છે. પણ એ પુરુષાર્થ ન થાય તો પણ સમ્યક દર્શન તો પ્રગટ કરી લેવું જ જોઈએ. જે અવ્યાબાધ સ્થિતિ થવાનું મૂળ કારણ છે એવું સમ્યક દર્શન તો એને પ્રગટ કરવું જ જોઈએ. એટલે જેટલો કાળ બાકી રહ્યો છે એ માત્ર ને માત્ર સમ્યક દર્શન પ્રગટ કરવા પાછળ જ એને વ્યય કરવો જોઈએ, એ સિવાય બીજી કોઈ રીતે એને સમય વેડફી ન નાખવો જોઈએ. એમ નહીં કે હળવે હળવે તરીશું થઈ જવાશે, કૃપાળુદેવે ના પાડી છે. તે છે કે હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા કે આપણે હળવે હળવે નિવૃત્ત થઈએ, તો કે છે કે હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે. આટલું બધું સ્પષ્ટ કર્યું છે કૃપાળુદેવે. તો ભાઈ તું તારા આત્મામાં જા, ત્વરાએ આત્મામાં જા, બીજું બધું છોડી દે. આત્મજ્ઞાન, આત્મ સ્વરૂપની ભાવના, આત્મભાવે જ થઈ જા. અન્ય ભાવને છોડ, ત્વરાએ છોડ, જેટલો બને એટલું જલ્દી તું નિવૃત્ત થઈ જા. અન્ય ભાવથી નિવૃત્ત થઈ જા. ધીરે ધીરે થાય છે, ધીરે ધીરે કરીએ છીએ, વાત એવી વાત છે જ નહીં ભાઈ. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે. અને તેમ કરતા અસાતા આદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે, એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. આવું કરવામાં કદાચ કોઈ પ્રતિકૂળતા આવી જાય તો પણ, શારીરિક પ્રતિકૂળતાઓ આવી જાય તો પણ, આવું કરવા માટે તો પણ એને પણ વેદીને, સંભાવે વેદીને પર પરિચયથી શીઘ્ર દૂર થવું, નિવૃત્તિને જ ભાવવી, નિવૃત્ત થવાનો જ વિચાર કરવો, સ્વભાવ ભાવે કેમ થવા એનો જ વિચાર કરવો. કેટલીક અનુકૂળતાઓને છોડી દેવી પડે અને એને બદલે ઉલટી પ્રતિકૂળતાઓ આવી પડતી હોય તો પણ કૃપાળુદેવ કહે છે કે એવી આપત્તિનો યોગ અસાતા વેદની આદિ એવું પણ હોય તો પણ એને વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. પર પરિચયથી શીઘ્રપણે દૂર થવું, પર ભાવને છોડવા, અન્ય ભાવે ન થવું, એને માટે જે કરવું પડે તે કરવું. સમયસારની અંદર તો એમ આચાર્ય ભગવાને ટીકામાં કહ્યું કે તું મરીને પણ આ કરજે, મરીને પણ આ કરજે, એટલે બસ એની પાછળ લાગી જા. અને એ જ વાત કૃપાળુદેવે આ રીતે કરી છે કે અસાતા આદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય તો પણ તેને વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે તું દૂર થજે, એ વાતને ભૂલવા જેવી નથી, એ વાત વિસ્મરણ થવા દેવી જોઈએ નહીં, એમ કે છે પાછા. આપણે અહીંયા સુધી સ્વાધ્યાય કર્યો હતો, હવે બાકીનું જે છે યાદ લઈએ. કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે, જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પર પરિચયમાં કદાપી સ્વ આત્મબુદ્ધિ થવી સંભવતી નથી. જ્ઞાનનું બળવાન તારતમ્ય પણ થયે એટલે શું? જ્ઞાન દશા થયે કેવી? બળવાન જ્ઞાન દશા, જ્ઞાન દશા બળવાન કેવી રીતે થાય? આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીએ એટલે થતી હશે, ખૂબ વધારે સ્વાધ્યાય કરીએ, ઘણા ગ્રંથો વાંચીએ એટલે થાય? એ તો નિમિત્ત કારણ છે, એનાથી થાય એમ કહેવું કે વ્યવહાર નયનું કથન છે. પણ સાથે ને સાથે એવો પુરુષાર્થ થવો જોઈએ, આત્માનું જ્ઞાન ભાન થાય. જેટલું આત્માનું જ્ઞાન થાય એટલે જેટલો વારંવાર સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ થાય એટલું આત્માનું જ્ઞાન થાય, એમ એને જ્ઞાન દશા થાય છે. જ્ઞાનનું બળવાન તારતમ્ય પણ એટલે જ્ઞાનની એવી દશા, જ્ઞાનની અદભુત દશા. એ જ્ઞાનની દશા એ માહિતીરૂપ દશા નથી, ઘણા શ્લોક આવડતા હોય એવી દશા નથી, પણ આત્માના જ્ઞાનની વાત છે. આત્માના જ્ઞાન વિશે એણે જે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો છે એની ખૂબ સમજ છે, તો એટલો જ સ્વીકાર પણ હોવો જોઈએ. માત્ર સમજથી વાત નહીં બને, એવો જ સ્વીકાર પણ થવો જોઈએ કે આવું જ મારું સ્વરૂપ છે, આવું જ મારું સ્વરૂપ છે, એમ પોતાના જ્ઞાન સ્વભાવનો
દ્રવ્યસૂતના અભ્યાસ દ્વારા સમજી અને સ્વીકાર પણ થવો જ જોઈએ. જેટલા દ્રવ્યાનુયોગના ગ્રંથ વાંચે એ બધામાંથી આત્માના સ્વરૂપનો, બધી વાતનો, સૂક્ષ્મ વાતનો પણ એને સ્વીકાર થવો જોઈએ. પહેલા બુદ્ધિપૂર્વકનો એનો વિચાર થાય અને સ્વીકાર થાય, અને પછી એ જ હું છું, એ જ હું છું એવો જ્યારે નિર્ણય થાય છે ત્યારે એ સ્વરૂપ તરફ વળે છે, અને સ્વરૂપમાંથી આવતા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિના અનુભવની સાથે આત્માનું જ્ઞાન એને એવું થાય છે. ત્યારે પછી એને સમ્યક્ત્વની મોહર લાગી જાય છે, એનું જ્ઞાન પણ સમ્યક થઈ જાય છે કે આવો જ જ્ઞાન છે, આવો જ આત્મા છે. તો એમ જ્ઞાનનું બળવાન તારતમ્ય પણ થાય છે. વારંવાર વારંવાર આત્મજ્ઞાન કરે છે તો એ જ્ઞાની છે, એને જ્ઞાનનું બળવાન તારતમ્ય પણ છે. અને એવા જ્ઞાનીને વિશે કહે છે કે એવા જ્ઞાનીને, એવા જીવને પર પરિચયમાં કદાપી સ્વ આત્મબુદ્ધિ થવી સંભવતી નથી. એને પર પરિચયમાં ક્યારેય આત્મબુદ્ધિ થાય નહીં, સ્વ આત્મબુદ્ધિ થાય નહીં. ગમે તે હોય, સ્વ સિવાય બીજું બધું ગમે તે હોય એ બધું પર કહેવાય, અને પરમાં એને સ્વ આત્મબુદ્ધિ થતી હોતી નથી, એવું સંભવે જ નહીં એમ કહે છે અહીંયા. તો પર પરિચયમાં કદાપી સ્વ આત્મબુદ્ધિ થવી સંભવતી નથી. પર કોને કહેવું, પર કોને કહેવું, સ્વ સિવાય બીજું બધું પર, સ્વ સિવાય બીજું બધું પર. આ બીજા બધા અન્ય જીવો પર, એ અન્ય જીવોમાં અનંત જીવો આવી ગયા પોતાના સિવાયના બધા જીવો. એ પછી એ જીવો સિદ્ધ હોય, હરિયંત હોય, તીર્થંકર ભગવાન હોય, કેવળી ભગવાન હોય, ગણધર હોય, આચાર્ય, ઉપાધ્યાય, બધા એનાથી જુદા છે, એ બધા એનાથી એને માટે પર છે. દરેક જીવને માટે પોતાનું પોતાનું સ્વરૂપ છે, તે સ્વ છે, અને એ સિવાય બીજું બધું પર છે. ગમે તેટલી પર પ્રત્યેની, એટલે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રત્યેની, કે સિદ્ધ ભગવાન પ્રત્યેની એને ભક્તિ હોય, એમના પ્રત્યેનો પૂજાનો વિનયનો ભાવ હોય, ખૂબ એમના પ્રત્યે અહોભાવ હોય, છતાં પણ એ પરના લક્ષે થતો ભાવ છે, એ પરના લક્ષે થતો ભાવ છે, એમાં પરનો પરિચય છે. એને એને જ્ઞાની ધર્મી પોતાનું સ્વરૂપ માનતા નથી, પોતાનો સ્વભાવ માનતા નથી. પરના લક્ષે થતો ભાવ છે એમાં બે વસ્તુ છે, એક પોતે છે, પોતે જે ભાવ કરનારો છે એ, અને એ ભાવ જે થાય છે એમાં જે નિમિત્ત કારણ તરીકે જે સામે બિરાજમાન છે, એવા તીર્થંકર ભગવાન હોય, કેવળી ભગવાન હોય, ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન હોય, કે સ્મૃતિમાં સિદ્ધ ભગવાન આવ્યા છે તો એ હોય, કે શાસ્ત્ર હોય, ગમે તે હોય, પણ એ બધામાં એ બીજું છે, પોતે ભાવ કરનારો અને એનું નિમિત્ત કારણ એ બીજું છે. એટલે એનો ગમે તેટલો પરિચય કરે તો પણ તેની સાથે તે તન્મય થઈ શકતો નથી, એનું સ્વ બની શકતું નથી. જિનેશ્વર ભગવાન આપણું સ્વ બની શકે નહીં. સ્વ જુદું છે, જિનેશ્વર ભગવાન જુદા છે. જિનેશ્વર ભગવાનને એમનું આત્મ સ્વરૂપ છે તે તેમને માટે સ્વ છે. કેવળી ભગવાનને એમનું આત્મ સ્વરૂપ છે તે તેમને માટે સ્વ છે. દરેકને માટે પોતાનું સ્વ પોતાનું આત્મા છે. એટલે એમાં બીજાનું ગમે તેવું શુદ્ધ સ્વરૂપ હોય તો પણ એ પોતાનું બની શકતું નથી, એમાં પોતાપણાની બુદ્ધિ થઈ શકતી નથી. એને જોઈ અને એ નિર્ણય કરે કે આ જેવું સ્વરૂપ એમનું છે એવું જ મારું સ્વરૂપ છે, અને એમ કરી અને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે, એટલે એમ સ્વ આત્મબુદ્ધિ થાય. પણ પરની અંદર એને ક્યારેય સ્વ આત્મબુદ્ધિ થાય નહીં. જેમ 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 એ જ્ઞાન સ્વભાવે પ્રણમે છે તેમ તેમ એને પર પરિચયમાં કદાપી સ્વ આત્મબુદ્ધિ થવી સંભવતી નથી. એક વાત બીજી પણ છે, સાથે જરાક શાંતિથી વિચાર કરીએ તો નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે એને કોઈ પ્રત્યે પૂજા, વિનય, ભક્તિના ભાવ હોતા નથી, અને સાતમા ગુણસ્થાનથી આગળ વધીને, સાતમા ગુણસ્થાનથી આગળ વધીને તો કોઈ વંદ્યવંદ્યક ભાવ હોતો જ નથી, કોઈને વંદન કરવાનો ભાવ એવો ભાવ હોતો જ નથી. પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તે પછીથી, સાતમા ગુણસ્થાનથી આગળ વધીને બધું સ્વરૂપને વિશે જ છે, શ્રેણી ચડે છે ત્યારે કોઈ વિકલ્પ નથી હોતો. સ્વ વિકલ્પ દશા પૂરી થઈ,
નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે એને એ વખતે કોઈ એવો વિકલ્પ પણ નથી હોતો કે સામે બિરાજમાન તીર્થંકર ભગવાન છે એમને હું વંદન કરું. એ વંદવંદક ભાવ જ હોતો નથી, સ્વરૂપમાં સ્થિરતા થાય જ નહીં. જો વંદવંદક ભાવમાં જાય તો વિકલ્પમાં ગયો તો પછી સ્વરૂપમાં એકાગ્રતા ક્યાંથી થાય? આ તો એકાગ્રતાનો એવો વિશિષ્ટ પુરુષાર્થ થાય છે જેમાં એ શ્રેણી ચડી જાય છે, ત્યારે પછી વંદવંદક ભાવ હોતો જ નથી. સાતમા ગંથાનથી આગળ એવો ભાવ પણ હોતો નથી. એટલે બીજા પરની તો વાત એક બાજુ રહી, પરમા પરના પરિચયમાં પોતાની બુદ્ધિ થાય જ નહીં, પણ અહીંયા તો એટલે સુધી વાત કરી દીધી કે સામે એવા પોતાના સ્વરૂપમાં જે સ્થિર થયા છે એવા શ્રી જિનેશ્વર ભગવાન પ્રત્યે પણ સ્વપ્નાની બુદ્ધિ થાય જ નહીં. સ્વપ્નાની બુદ્ધિ પોતાના આત્માને વિશે જ હોય. નાની ધર્મી તો આ વાત જાણે છે, અજ્ઞાની છે, મૂંઢ મિથ્યાદ્રષ્ટિ છે, એ આ વાતને સમજતો નથી અને પોતાના સ્વરૂપનું મહાત્મા લાવતો નથી. પ્રભુની આજ્ઞા એ વર્તતો જ નથી. પ્રભુની આજ્ઞા તો એમ છે કે તું મારા જેવો સિદ્ધ છો, તું મારા જેવો સિદ્ધ છો, સિદ્ધ સમાન જ છો, એટલે એવું તારું દ્રવ્ય છે અને એવા દ્રવ્યને પર્યાયમાં પ્રગટ કરવા માટે તું સક્ષમ છો. પણ એ વાતનો એ વિચાર કરતો નથી, ભગવાનની ભક્તિ કરું પણ એમ નહીં કે હું મારા સ્વરૂપમાં જઉં. ભગવાને તને તારા સ્વરૂપમાં જવાનું કહ્યું છે ને ભાઈ, તને તારા સ્વરૂપમાં એકાગ્રતા કરવાનું કહ્યું છે ને, તું ક્યાં ભગવાનની ભક્તિ લઈને બેઠો છો? ભગવાને એમ કહ્યું કે જો તને સાચી મારા પ્રત્યે ભક્તિ હોય તો તું મારી વાતનો સ્વીકાર કર, મારી આજ્ઞાને માન. તો પ્રભુની આજ્ઞા તો એમ છે કે દરેકે પોતપોતાના સ્વરૂપમાં રહેવું, અન્ય ભાવે થવું નહીં, પરભાવે થવું નહીં, પરભાવનો પરિચય પણ કરવો નહીં, સ્વભાવ ભાવે સ્થિર થવું. આવી પ્રભુની આજ્ઞા છે એને તો આપણે ઉથાપીએ છીએ, એ ઠીક નથી થઈ રહ્યું. પ્રભુને શું એ ગમતું હશે એમની આજ્ઞાને આપણે ઉથાપીએ? એક અપેક્ષાથી આપણે વિચાર કરીએ, સામાન્ય એક અપેક્ષાથી ઉદાહરણ દ્વારા સમજીએ. ઘણી વાર આ ઉદાહરણ કહ્યું છે, ફરીને યાદ કરાવું છું કે એક સ્કૂલની અંદર એક ક્લાસમાં એક ટીચર બધાને ભણાવે છે, એમાં ઘણા વિદ્યાર્થીઓ ઘણા સ્ટુડન્ટ એમના સ્ટડી કરે છે. તો એમાં એક સ્ટુડન્ટ એવો હતો કે એ બરાબર અભ્યાસ નહોતો કરતો, હોમવર્ક પણ કરતો ન હતો, પણ ટીચરને વારંવાર એ વિશ કરે, સલામ મારે વારંવાર, અને એવો જ પ્રયત્ન કરે કે જેમ બને તેમ વધારે ને વધારે એ ટીચરને સલામ મારે, કારણ વગર એવી રીતે જે જાય કે જેથી કરીને ટીચર એને સામે મળે અને એ બાજુથી જ પસાર થાય અને આખો દિવસમાં 10 વાર સલામ મારે. પણ જે કરવાનું હતું એ ના કરે, ટીચર જે ભણાવે એ ભણે નહીં. ટીચર એક દિવસ એની ઉપર ગુસ્સે થયા અને કહ્યું કે જો તું એમ માનતો હોય કે તું સલામ કરીશ એટલે હું તને પરીક્ષામાં પાસ કરી દઈશ, એમ નહીં બને. તું પરીક્ષામાં પાસ થઈ જઈશ એવું નહીં બને. સીધી રીતે હું જે ભણાવું છું તે ભણવા માંડ અને બરાબર હોમવર્ક કર અને ક્લાસમાં ધ્યાન આપ અને જે મેં શીખવાડ્યું હોય એ પ્રમાણે સમજ, એ પ્રમાણે કર. મને સલામ મારવાથી તને લાભ નહીં થાય. એવી જ રીતે આપણે વિચાર કરીએ કે ભગવાન જિનેશ્વર ભગવાન પ્રત્યે આપણને વિનય જરૂર હોય, આપણને અહોભાવ હોય, એ આપણને પ્રેરણાનું કારણ છે, એ આપણને ધર્મ પમાડવાનું કારણ છે. પણ ધર્મ પમાડવાનું કારણ ક્યારે કહેવાય કે એમને જે ધર્મ સ્થાપ્યો છે, જે પ્રસ્થાપિત કર્યું છે એનો સ્વીકાર કરીએ? તો એનો તો સ્વીકાર કરીએ નહીં, એને માત્ર પ્રભુ પ્રભુ કર્યા કરીએ તો ભાઈ શું થવાનું છે? કાંઈ થવાનું નથી. પ્રભુએ કહ્યું છે એમ કરવાનું છે, પ્રભુને એ જ ગમે છે. પ્રભુના અંતરમાં જે ભાવ હતા તે જગત આખું મારા જેવું થાય. જિનેશ્વર ભગવાન તીર્થંકર થયા એ પૂર્વે આગલા ભાવમાં એમને એવા ભાવ કર્યા હતા કે જગતના બધા જીવો એ પૂર્ણ સુખની પ્રાપ્તિ કરે, એટલા માટે તેમને તીર્થંકર નામ ગોત્ર બંધાયું અને પછી તીર્થંકર થયા એટલે એવી દિવ્ય ધની છૂટી કે જે દ્વારા જીવો પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એ નિમિત્ત થાય. આટલી બધી કરુણા કરી અને આપણે એ વાતને જ ન સમજીએ તો કેમ ચાલે? અહીંયા કૃપાળુદેવે એ વાત કરી છે કે ભાઈ સ્વ આત્મબુદ્ધિ થવી, સ્વ આત્મબુદ્ધિ પોતાના આત્મા તરીકે બીજા અન્ય ભાવને માનવા, એવું જ્ઞાની ધર્મીને થતું જ નથી. જે જ્ઞાની છે એટલે કે જેને જ્ઞાનનું બળવાન તારતમ્ય પણ થયું છે તો એ જીવને પર પરિચયમાં કદાપી સ્વ આત્મબુદ્ધિ થવી સંભવતી નથી. અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાન બળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. એટલે આ
પર પરિચયમાં સ્વ આત્મબુદ્ધિ ન થાય એમ થાય એવી રીતે એને એની નિવૃત્તિ થાય. પણ તે પછી તે એક જ્ઞાન બળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. એટલે અહીંયા એકાંત એવો થઈ જાય તો પણ કૃપાળુદેવ કહે છે કે એમાં વાંધો નથી. જ્ઞાન બળે, કેમ કે જ્ઞાન એના આત્માનું છે અને આત્મામાંથી આવતા જ્ઞાનના બળે એ એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. અને એમ થાય ત્યારે જ ખરેખર એ સ્વરૂપમાં સ્થિર થાય છે. પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પર પરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે. એને પર પરિચયને છેદવો જડ્યો જેને એવી પોતાના સ્વરૂપમાં વિશેષપણે એકાગ્રતા થતી નથી એને ધ્યાન રાખીને પર પરિચય ને છેદવો રહ્યો એટલે પર પરિચયને ઓછો કરવો, ઘટાડતા જવું, પર પરિચયમાં રૂચિ ન કરવી, પરભાવમાં રૂચિ ન કરવી, એ પછી એ પરના લક્ષી થતા ભાવ ગમે તે હોય પણ એ બધા ભાવને છોડી અને સ્વભાવ તરફ જ વળવું જોઈએ, સ્વભાવ ભાવની જ રૂચિ હોવી જોઈએ, એમ પર પરિચયને છેદવો. અને પર પરિચયને છેદવા માટે સત્સંગ કર્તવ્ય છે. એ માટે એકમાત્ર સત્સંગ કર્તવ્ય છે. સત્સંગ એટલે શું પહેલા તો સમજી લઈએ. સત્સંગ, સત્સંગ એટલે શું? સંગ એટલે જોડાવું કોઈની સાથે. પછી તો આગળ જતા તો કૃપાળુદેવે એ વાત લખી છે કે અમને તો અસંગ રહેવું ગમે છે. સત્સંગ પણ નહીં, અસંગ, સંગ જ નથી જોઈતો, કોઈનોય સંગ નથી જોઈતો. તો આ સત્સંગ પર પરિચયને છેદવા માટે એને સત્સંગ કર્તવ્ય છે. એટલે કે જેમાં પર પરિચય ન થાય એનો સંગ તે સત્સંગ. પર પરિચય છેદવામાં જે ખરેખર લાભનું કારણ થાય એવો સત્સંગ ક્યાં થાય? આપણે કોઈની સાથે, ધર્મી જીવોની સાથે વાર્તાલાપ કરીએ તો સત્સંગ કર્યો એમ આપણે માનીએ છીએ, તો સ્થૂળ બુદ્ધિ છે. સતનો સંગ કયો છે અહીંયા? તો સત્સંગ, બીજાઓ સાથે તમે વાર્તાલાપ કરો એટલે સત્સંગ થઈ ગયો, એ તો સ્થૂળ બુદ્ધિ છે. સતનો સંગ એટલે પોતાના સ્વરૂપની વાત સિવાય બીજી કોઈ વાતનો સંગ ન હોય. સત તો શું છે? જીનેશ્વર ભગવાને જે સત પ્રકાશ્યું છે તે સત છે અને એનો જ સંગ, જીન વાણીનો જ સંગ, જીનેશ્વર ભગવાનની વાણીનો જ સંગ. અને એવી જીનેશ્વર ભગવાનની વાણી જ્યાં ચાલતી હોય ત્યાં જ જાય, એ સિવાય બીજે ક્યાંય જાય નહીં. એને માટે તેને પાંચ માણસને ભેગા કરે ઘેરે અને પછી અમે સત્સંગ કરીએ છીએ અને પછી એ નાસ્તા પાણી કરી અને એકાદ પત્ર વાંચે, એ કઈ સત્સંગ નથી થતો પ્રભુ. સત્સંગ કોને કહેવાય? જ્યાં બીજી વાત જ ન હોય, અન્ય વિચાર જ ન હોય, પરનો પરિચય જ ન હોય, પરની વાત ન હોય, આવો સત્સંગ છે. સત્સંગ એકમાત્ર જીનેશ્વર ભગવાનની વાણી હોય, જે સત છે, પરમ સત્ય છે, એનો સંગ. એવી વાણી જ્યાં મળતી હોય એવા મહાપુરુષ, એવા મહાત્મા પાસે જવું જોઈએ, એમની વાણીનો પરિચય પ્રાપ્ત કરવો જોઈએ, જે સત્સંગ છે. એ સત સિવાય બીજી કોઈ વાત કરતા નથી. જેમને પોતે સત આત્મસાત કર્યું છે એમના જીવનમાં હવે સત સિવાય બીજું કાંઈ નથી. પોતે વારંવાર સ્વભાવ ભાવે થઈ જાય છે એવા મહાગુરુ પાસે જઈએ તો એમની પાસેથી આપણને સત પ્રાપ્ત થાય છે. તો એવા સતનો સંગ એ સત્સંગ છે. અને એવું સત્સંગ કરતા પર પરિચય ઘટતો જાય છે. એટલે સૂક્ષ્મપણે વાતને સમજવી, કેવા સત્સંગની વાત કરી છે. અને કહે છે કે એ સત્સંગને વિશે પછી વાત આગળ વધારે છે કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. તો અવ્યાબાધ સ્થિતિનો અનુભવ સેનાથી થાય? બીજા સાથે વાર્તાલાપ કરીએ અને પછી જાત જાતની વાતો કરીએ અને એમાં થોડીક કંઈક ધર્મની વાત આવે, એનાથી અવ્યાબાધ સ્થિતિ થાય છે? અવ્યાબાધ સ્થિતિ એનાથી નથી થતી. અવ્યાબાધ સ્થિતિ સેનાથી થાય? જેનાથી અવ્યાબાધ સ્થિતિ થાય એ સત્સંગ છે. અહીંયા તો સીધે સીધું કહી દીધું છે કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. તો એવું શું છે? એવો કયો સત્સંગ છે કે જેનાથી અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય? જીનેશ્વર ભગવાનની વાણી, એકમાત્ર જીનેશ્વર ભગવાનની વાણી. અને એવા શ્રીમુખે જ્યારે એવી વાણી સાંભળવામાં આવે, જે એવા જ્ઞાની પુરુષ પાસેથી સાંભળવામાં આવે, ત્યારે આપણને એમ લાગે કે ઓહો, આત્માનું સ્વરૂપ કેવું હોય ને આત્માના સ્વરૂપમાંથી આવતા
આનંદની દશા કેવી હોય. ગુરુદેવના મુખેથી જયારે 47 શક્તિનું વર્ણન સાંભળતા હોય ત્યારે આપણને થાય કે ઓહો, આત્માની આવી અદભુત શક્તિ છે. અને ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવું આત્મામાં ભર્યું પડ્યું છે, કેવો આનંદ સુખ શાંતિ ભર્યા પડ્યા છે. કે છે કે જે સત્સંગથી સહેજે અવ્યાબાદ સ્થિતિનો અનુભવ થાય એવી વાતનો આપણને અંદરમાં આમ લાગે કે આવું જ હોય, આવું જ હોય, એવો સત્સંગ, એવા સત્સંગને માટે અહીંયા કૃપાળુદેવે કહ્યું છે. જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચરતા પણ પ્રતિબંધ સંભવતો નથી, જો જ્ઞાની પુરુષને માટે એમ કહ્યું કે એ એકાંતે વિચરે તો પણ એને માટે કાંઈ પ્રતિબંધ નથી. સામાન્ય રીતે મુનિઓને માટે પણ એવો એક આચાર હોય છે કે એ એકલા ન રહે, એકલા નથી રહેતા, એ એમના ગુરુ કે ગુરુ ભાઈઓની સાથે રહે. એકલા વિહાર કરવાની, એકલા પ્રવર્તવાની એમને પણ આજ્ઞા ગુરુ આપતા નથી. તો કોણ એવા એકલા રહી શકે? તો કે જે પોતે પોતાના સ્વરૂપમાં અંતર્મુહૂર્તમાં ચાલ્યા જાય છે, જે પોતે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, પ્રચુર સ્વસંવેદન સહિત છે, એવા મુનિરાજ, એ મહાજ્ઞાની પુરુષ છે, એમને એકલા રહેવા માટેની યોગ્યતા પ્રાપ્ત થઈ હોય. એટલે એવા જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચરતા પણ પ્રતિબંધ સંભવતો નથી. તો એવા જ્ઞાની પુરુષને વિશે કહે છે કે તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. એમને પણ સત્સંગ એટલે શું છે? સ્વરૂપમાંથી બહાર આવે તો જિનેશ્વર ભગવાનની વાણી જ હોય, બીજું કાંઈ નહીં, સ્મૃતિમાં એને લાવી અને ફરી પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એટલે એમને પણ એ જ હોય છે. જે પોતાની યોગ્યતા એવી છે કે જે એકલા રહી શકે છે અને એકલા રહે છતાં પણ બીજું કાંઈ એમને અન્ય ભાવે કરાવતું નથી, એવા મહાત્મા, એવા જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચરતા પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. તો પછી એ સત્સંગ કેવો હોય? કઈ બીજા બધાને ભેગા કરવાનો સત્સંગ હોય કે ચલો બધા આવે અહીંયા બેસે એટલે સત્સંગ કરીએ? પ્રભુ, વિચારવાની વાત છે. તેવા સત્સંગની વાત કૃપાળુદેવે કરી છે, આપણે ક્યારેય એના તરફ લક્ષ્ય જ કર્યું નથી. કૃપાળુદેવે જે સત્સંગની વાત કરી છે એને આપણે સમજ્યા જ નથી. જે સત્સંગ અવ્યાબાદ સ્થિતિનો અનુભવ થાય એટલે એમ લાગે કે એ સત્સંગમાંથી આપણને લાગે કે આત્મા આવો જ છે, આવી જ દશા આત્માની થતી જ હોવી જોઈએ. અંતરમાં એવો ભાવ ઉત્પન્ન થાય, ભલે અનુભૂતિ ના થાય પણ એવો ભાવ થઈ જાય, એવા સત્સંગને કૃપાળુદેવે વખાણ્યો છે. અને કહે છે કે આ જ્ઞાની પુરુષ પણ એવા સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. શા માટે? કેમ કે જીવને જો અવ્યાબાદ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. હવે આના અર્થ સામાન્ય કરે, સત્સંગ એટલે ભેગા થઈ અને વાર્તાલાપ કરીએ એટલે ભાઈ, સત્સંગ અને ધર્મની ચર્ચા કરવાથી અવ્યાબાદ સ્થિતિ, અવ્યાબાદ સમાધિ નથી થતી. જરાક વિચાર કરો, એ સત્સંગ ક્યાંથી થયો? સત ક્યાં છે એ તો પહેલા વિચારો. પ્રભુ, સત ક્યાં છે? પ્રભુની વાણી સિવાય બીજે ક્યાંય સત હોઈ શકે નહીં. પ્રભુની વાણી એ જ સત છે, પરમ સત છે, અનાદિનું છે. એનો સંગ કરો, એ સિવાય બીજી કોઈ વાત હોય નહીં. અને એટલે એને સરળ ઉપાય કયો છે? બસ એકમાત્ર જિનેશ્વર ભગવાનની વાણી, એનો સંગ કરો, એ સત છે ને, એનો સંગ કરો, એના સંગે રહેવું, ખાતા પીતા, ઉડતા બેસતા, હાલતા ચાલતા, એકમાત્ર પ્રભુની વાણી જે સ્મૃતિમાં રહી છે, જે વાણી કે જેમાં પરમ સત્ય એવું પ્રકાશ્યું છે કે જે દ્વારા પોતે પોતાના સ્વરૂપનો નિર્ણય કરી શકે છે, એવી વાણી, એવું પરમ સત્ય, એનો વારંવાર વિચાર કરવો, એના સંગમાં જ રહેવું, ગમે ત્યાં હોઈએ, ગમે ત્યાં હોઈએ, ગમે તે ક્ષેત્ર હોય, ગમે તે કાળ હોય, પણ એકમાત્ર હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, મારો પુરુષાર્થ જ મને મારા જ્ઞાન સ્વરૂપ સુધી લઈ જનારો છે. પરનું લક્ષ્ય કરતા મને જ્ઞાન નથી થતું, મારા સ્વરૂપનું લક્ષ્ય કરતા જ મને જ્ઞાન થાય છે. આ બહારમાં જે કંઈ હું શીખ્યો ભણ્યો છું એ દ્વારા મારે નિર્ણય કરવાનો હતો, એ તો હવે જો મને નિર્ણય થયો હોય તો મારે સ્વરૂપ ભણી વળવું જ જોઈએ. મારો સ્વભાવ જ જ્ઞાન આનંદનો સ્વભાવ છે. આ વાત જીનવાણીમાં આવી છે તો એનો જ સંગ રહે, એ જ વાત અંતરમાં ભળાયા કરે, એવો સત્સંગ, અથવા તો એ વાણી જ્યાં ચાલતી હોય એવા મહાપુરુષ પાસે જવું, એમની વાણીને સાંભળવી
અને એમની આજ્ઞાને ઉથાપવી નહીં, એ જે રીતે આજ્ઞા કરે એ પ્રમાણે વર્તવું, એ સત્સંગ કહેવાય. એવા મહાપુરુષો આ કાળને વિશે પ્રાપ્ત થવા મળવા બહુ દુર્લભ છે. એવા ગુરુદેવ જેવા સોનગઢમાં બિરાજમાન હોય અને એમની સમીપમાં જે લોકો રહ્યા એમને સત્સંગ હતો, એમને હંમેશા સત્સંગ હતો. દિવસમાં 3 વખત તો ગુરુદેવની સમીપમાં બેસવાનું મળતું હતું. અહો ભાગ્ય. એટલે જે ધર્માત્મા છે એ એવા સત્સંગને ઈચ્છે છે, અને એ સત્સંગ જે છે એના જેવો બીજો કોઈ સરળ ઉપાય નથી. બાકી કોઈ એમ કે હું પહાડની ટોચ ઉપર એક પગે ઉભો રહું અથવા તો હું 1 મહિનાના આ રીતે ઉપવાસ કરી નાખું, તો એ બધા કઈ ઉપાય નથી. પ્રભુ અહીંયા કહે છે કે આવો સત્સંગ એનો ઉપાય છે. અને આગળ કહે છે કે આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે, જો દિન દિન પ્રત્યે પછી કહે છે કે પ્રસંગે પ્રસંગે, દરેક પ્રસંગે ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની ઈચ્છા વર્ધમાન થયા કરે છે. પોતાની અંતરદશા જે છે એની વાત કરી છે કે ક્ષણે ક્ષણે અમને તો એવો સત્સંગ જોઈએ છે. તો ક્ષણે ક્ષણે સત્સંગ ક્યાં થાય છે? પોતાના સ્મૃતિમાં પોતાને વિકલ્પ સહિત એવો સત્સંગ થાય છે. સત્સંગ છે તે સવિકલ્પ દશાનો પુરુષાર્થ છે પ્રભુ. સત્સંગ છે તે સવિકલ્પ દશાનો પુરુષાર્થ છે, અને એવા પુરુષાર્થ દ્વારા પોતે નિર્વિકલ્પ થવાનું છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞાન આનંદ સુખ શાંતિનો અનુભવ કરવાનો છે, વારંવાર કરવાનો છે. એટલે કહે છે કે આમ હોવાથી દિન દિન પ્રત્યે રોજે રોજ પ્રસંગે પ્રસંગે ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઈચ્છા વધ્યા કરે છે, વર્ધમાન થયા કરે છે, વધતી જ જાય છે. બસ ક્ષણે ક્ષણે પોતાને સત્સંગ જોઈએ છે. તો કેવો સત્સંગ? અને એ જ વિનંતી, અને એ જ વિનંતી, એ જ કરવા જેવું છે. આપણને બધાને વિનંતીપૂર્વક કહે છે કે એ જ વિનંતી સૌને લાગુ પડે છે, ભાઈ આ જ કર. તો આ રીતે આપણે 525મો પત્ર પૂરો કરીએ છીએ. હવે એ પછીથી 528મો પત્ર લેવો છે. આજે 528મો પત્ર આજે શરૂ કરીએ છીએ આપણે. મુંબઈ, આસો સુદ, 11 બુધવાર, સંવત 1950. કૃપાળુદેવ લખે છે કે સ્વપ્ને જેને સંસાર સુખની ઈચ્છા રહી નથી, સ્વપ્નમાં પણ સંસાર સુખની ઈચ્છા રહી નથી, એટલે એનો અર્થ શું કે એને કેટલા બધા એવા આત્માલક્ષી વિકલ્પો થયા હોય કે જેથી કરી અને એને સ્વપ્નમાં સંસાર સુખની વાત આવે જ નહીં. સ્વપ્નમાં જ એને સંસાર સુખની ઈચ્છા રહી નથી, બહારમાં તો નથી પણ એનું સપનું આવતું નથી. સપનું તો ક્યારે ના આવે કે જેને ખરેખર આખો દિવસ એકમાત્ર સ્વભાવની દ્રષ્ટિ થઈ હોય એને પછી સંસાર સુખની ઈચ્છા રહેતી નથી. નાની ધર્માત્માને એનો પુરુષાર્થ એટલો બધો એવો થઈ ગયો હોય કે સ્વરૂપલક્ષી પુરુષાર્થ થયો હોય એને પછી બહારમાં જગતની અંદર જે સુખની કલ્પના બીજાઓ કરે છે એવી કલ્પના થતી નથી. એટલે બધા પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે અને સુખ પોતાના સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલું બધું દ્રઢ થઈ ગયું હોય તો પછી એને સંસાર સુખની ઈચ્છા થાય નહીં, અને સંસાર સુખની ઈચ્છા ના થાય તો પછી એનું સપનું ના આવે. એટલે કહે છે કે સ્વપ્ને જેને સંસાર સુખની ઈચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાષ્યું છે. સંસાર નિસાર છે. સંસારનો અર્થ શું? સંસાર શું છે? જીવોના પોતાના રાગ દ્વેષના ભાવ છે તે સંસાર છે. આ જગતના પદાર્થો એ કાંઈ સંસાર નથી. જીવોના રાગ દ્વેષના ભાવ એ એનો દરેક જીવનો સંસાર છે. એટલે પોતાના જ રાગ દ્વેષના ભાવ, પોતાના જ રાગ દ્વેષના ભાવ, એની કલ્પના અને એની તૃષ્ણા અને પદાર્થોની એવા ભાવમાં રાચી રહેવાથી વાસ્તવમાં એ કંઈ સુખી થતો નથી, એ દુઃખી જ થઈ રહ્યો છે. અને એવું જેને ભાસ્યું છે કે સુખ આત્મામાંથી આવે છે, જેને એવો અનુભવ થયો છે, સહાનુભૂતિ થઈ છે, એવા જીવને જ આ જગતનું સ્વરૂપ જેમ છે તેમ સ્પષ્ટ સમજાયું છે. જગત વ્યવસ્થિત છે, જગતના પદાર્થો પોતાનું પરિણમન વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે, અને એમાંથી કાંઈ સુખની પ્રાપ્તિ તો થતી નથી,
કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સુખી દુઃખી કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલતું નથી. એટલે આ બધું જગત જે છે તે માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે એવી જેની દ્રષ્ટિ થઈ છે એને એ આ સંસારનું સ્વરૂપ કેવું લાગ્યું છે, નિસારભૂત લાગ્યું છે. અને એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્મ અવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે. એટલે આવી જેની દશા થઈ છે એવા જ્ઞાની પુરુષ પણ એવા યત્નાપૂર્વક રહે છે. તો બાહ્યમાં યત્નાપૂર્વક છે અને એવી જ સાથે યત્નાપૂર્વકનું જીવન અંતરંગ પણ છે. એટલે સંભાળી સંભાળીને બે વખત લખ્યું છે, એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્મ અવસ્થા સંભાળી સંભાળીને આત્માની અવસ્થાને સંભાળે છે. આત્માની અવસ્થામાં કાંઈ એવું ના થઈ જાય પોતાની અવસ્થામાં કે પોતાને નીચે પડવા પણ થાય એવું કાંઈ ન થઈ જાય એ માટે એ ખૂબ સંભાળી સંભાળીને પ્રવર્તે છે. એવું શું કરતા હશે, એવું શું કરતા હશે, આત્માની અવસ્થાને શું સંભાળવી. પ્રભુ જેને આત્માની એવી અવસ્થા પ્રાપ્ત થઈ છે, જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, જેને સુખ શાંતિનો અનુભવ થયો છે, તો એવો અનુભવ જેને વારંવાર થયા કરે એવી ભાવના હોય એ પોતે ત્યાંથી પડી ન જાય, ત્યાંથી વિચલિત ન થઈ જાય એમ પોતાની જાતને સંભાળે છે. એટલે કે પોતાના વિકલ્પોને સંભાળે છે, પોતાના ભાવોને સંભાળે છે, પોતાના એવા વિકલ્પોને થવા નથી દેતા કે જેથી એને અન્યનું લક્ષ થાય, એને પરભાવ થાય, અન્ય ભાવ થાય, આત્મા સિવાયનો અન્ય ભાવ થાય એવું ન થાય એમ એ સંભાળી રહ્યા છે. આત્માની એવી પોતાની અવસ્થાને સંભાળી સંભાળીને શું કરે છે, ઉદય તો આવ્યા છે, કર્મના ઉદય છે, એટલે એ કર્મના ઉદય એને પ્રારબ્ધ કહ્યું છે, તો એવું કર્મના ઉદય છે, છતાં એ કર્મના ઉદયને વેદે એ વખતે પોતાની જે જ્ઞાન દશા છે એને સંભાળે છે. એમ નથી કે ઉદય આવ્યો છે તો એની સાથે જોડાઈ જાય છે. મિલિયન ડોલર મળ્યા હોય તો એ પછી ગાંડો થઈ નથી જતો. મિલિયન ડોલરને મારે શું લાગે વળગે, હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું એમ પોતાની જાતને સંભાળે છે, પોતાની એવી દશાને એ સંભાળી રહે છે. સાતા વેદનીના ઉદય હોય કે અસાતા વેદનીના ઉદય હોય, દરેક ઉદય સાથે મારે તો કાંઈ સંબંધ નથી, હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. આ શરીર પૂતગળનો સ્કંધ છે, એવા પૂતગળના સ્કંધની જે અવસ્થા થઈ રહી છે એને હું માત્ર જાણું છું. પ્રારબ્ધ આવું પ્રારબ્ધ છે, કેમ કે એ ઉદય આવ્યા છે એ નામકર્મની પ્રકૃતિ છે, એવું આ શરીર અને એની જે દશા જે રીતે થવા યોગ્ય છે તે રીતે થઈ રહી છે. એમાં કોઈ વખતે અસાતાના કોઈ વખતે સાતાના ઉદયો પણ હોય તો હોય, એથી મારે શું છે, હું એનાથી જુદો ભગવાન આત્મા છું એમ પોતાની આત્મ અવસ્થાને સંભાળી સંભાળીને એવા ઉદયોને એ વેદે છે. ઉદય સાથે જોડાઈને જયારે પ્રતિકૂળતાના સંયોગો હોય તો દ્વેષ ભાવે થતા નથી, અને અનુકૂળતાના સંયોગો હોય તો એમાં રાગ ભાવે પણ થતા નથી, એમ એ ઉદયને વેદે છે. બંને પ્રકારના ઉદયને એમ પોતાની અવસ્થાને સંભાળી સંભાળીને વેદે છે. બહુ સરસ વાત મૂકી છે પ્રભુ. જ્ઞાની કેવી રીતે પોતાનું જીવન વિતાવે છે એ અહીંયા આપણને જાણવા મળે છે કે જ્ઞાનીની કેવી દશા હોય છે. આપણે તો જ્ઞાનીને બહારથી જોઈએ ખ્યાલ પણ ના આવે, આપણને એમ લાગે કે જ્ઞાની આ બધામાં છે, પણ એ ઉદયમાં કેવી રીતે વર્તી રહ્યા છે. કૃપાળુદેવને પણ એવો ઉદય વર્તતો હતો, હીરાનો વેપાર થતો હતો, એ કરતા હતા એમ કહેવું એ ઠીક નથી. કૃપાળુદેવ હીરાનો વેપાર કરતા હતા એમ ન કહેવાય, કૃપાળુદેવને હીરાનો વેપાર થતો હતો તો ત્યાં એમની ઉપલબ્ધિ હતી એમ કહેવાય. એને વેદતા હતા એ બધા પ્રસંગો, કુટુંબમાં જે કંઈ થઈ રહ્યું હતું એ કાંઈ એમને એમાં રસ હતો, રુચિ હતી, રાગ હતો એવું હતું નહીં, કે કોઈ પ્રસંગમાં એમને દ્વેષ હતો એવું પણ નહોતું. માત્ર પોતાની દશાને સંભાળીને એ ઉદયોને એ પ્રારબ્ધને એ વેદતા હતા. પોતાની અવસ્થાની વાત કરી છે અહીંયા તો ભાઈ, અને એ દ્વારા જ આપણને બધાને એમણે ઉપદેશ આપ્યો છે. આગળ કહે છે કે પણ આત્મા અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. એવા ઉદય આવ્યા હોય તો પણ આત્મા અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી, ભૂલી નથી જતા. આત્માની અવસ્થા કેવી થઈ છે, સમ્યક દર્શન થયું છે, સમ્યક શ્રદ્ધાન થયું છે, તો એ દશામાં પ્રમાદ ઉત્પન્ન થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ
અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી ગયો છે તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. બહુ સરસ વાત મૂકી છે. પહેલી વાત એ લીધી કે સંસાર, આ સંસાર જે કયો, જે સંસાર, એ સંસારમાં સાધારણ જીવો એમ માનતા હોય કે આપણે લૌકિક ભાવે વ્યવસાય કરીએ, આત્મિક ભાવે નહીં, અને અથવા તો અલૌકિક ભાવે નહીં અને એમ લૌકિક ભાવે રહીએ અને પછી ઈચ્છીએ કે આપણું આત્માનું હિત થાય, તો એ શક્ય નથી. સંસારમાં સાધારણ જીવે રહીને, સાધારણ જીવ અહીંયા એટલા માટે લીધો છે કે જે આત્મજ્ઞાની છે એની વાત જુદી છે, એટલે સાધારણ લીધો અહીંયા. તો કે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. મોટાભાગના લોકો એમ જ ઈચ્છી રહ્યા છે કે આપણને પણ આત્માનું હિત થઈ જાય, આપણે આ બધું જે કરીએ છીએ પણ બરાબર છે અને આત્માનું હિત પણ થાય. એમ ન થાય, ઉપાડદેવ ના પાડે છે, ચોખ્ખી ના પાડે છે કે એમ થાય નહીં. તારો વ્યવસાય લૌકિક ભાવે તું રાખે, લૌકિક ભાવે વ્યવસાય એટલે શું, તું એમાં નફા નુકસાનના લૌકિક ભાવે જ વિચાર કરતો રહે, આનાથી આમ થાય, આનાથી તેમ થાય, આની આ વ્યવસ્થા કરી દઉં, આની તેમ વ્યવસ્થા કરું તો આમ ફાયદો ને વગેરે, એમાં તું રોકાઈ રહ્યો હોય તો તારા આત્માનું હિત ન થાય. જેને આત્માનું હિત કરવું છે લૌકિક ભાવે એવા વ્યવસાય કરતો જ નથી. વ્યવસાયને એ દ્રષ્ટા ભાવે લે છે. નાની ધર્માત્મા એ વ્યવસાય થતો હોય તો પણ એને દ્રષ્ટા ભાવે લે છે કે થાય છે, અમને શું છે, જેમ થવાનું હશે તેમ જ થાય છે. એમાં જે પરિણામ જે થાય છે એમાં એ ક્યારેય એવી ઈચ્છા કરતો નથી કે આમ પરિણામ થાય તો સારું, આમ નફો થાય તો સારું, કામ ના, એવું ક્યારેય ઈચ્છતો નથી. એમાં એવો લૌકિક ભાવ એને હોતો જ નથી. વ્યવસાય થયા કરે પણ એમાં લૌકિક ભાવે ન થાય. કૃપાળુદેવને લૌકિક ભાવે હીરાનો વેપાર નહોતો થતો, એના ઉદાહરણો તો આપણને ઘણા જોવા મળે છે. એક વખત એવું બન્યું કે કોઈક એવો સોદો કર્યો એમણે, એક ભાઈ સોદો કરીને ગયો અને ત્યાર પછીથી બહુ મોટો સોદો કરી દીધો અને એને એ પેટે એડવાન્સ પણ લઈ લીધેલા હતા એને, અને પછી એ મોટો સોદો કરી અને ગયો અને ત્યાર પછી તેના ભાઈની સાથે વાત થઈને ખબર પડી કે આ ભાવે તો આ માલ આપી શકાય એમ જ નથી. લખાણમાં સોદો થઈ ગયો હતો કૃપાળુદેવ સાથે, અને પછી એ તો બહુ જ પેલો થઈ ગયો અને એને હવે કેવી રીતે કરવું, આ ભાવે તો હું એમને આપી નહીં શકું. શ્રીમદજીને એને માલ આપવાનો હતો, એ ભાવે તો આપી શકું નહીં, ભાવ તો વધવા માંડેલા હતા. અને તો પછી એ ખચકાતો ખચકાતો કૃપાળુદેવ પાસે આવ્યો અને કૃપાળુદેવે એ આવ્યો કે તરત જ એને એમ કહ્યું કે હું સમજુ છું તમારા ખેદનું કારણ એમ કરી, અને એમણે જે સોદો થયો હતો એની જે લખાણ કર્યું હતું એ ચિઠ્ઠીને એમની સામે ફાડી નાખી, એમની સામે એ ભાઈની સામે ફાડી નાખી અને કહ્યું કે ભાઈ બસ આ જ વાત હતી ને, એમ કરીને જેમાં એમને કેટલો બધો લાભ થવાનો હતો એવો સોદો એમણે જાતે જ કેન્સલ કરી નાખ્યો, ફાડી નાખ્યો. લૌકિક ભાવે જો હોય તો શું કરે, કોઈ પણ પાંછોડ કરે કદાચ આમ તેમ, પણ સોદો જવા દે, પોતાને જેમાં લાભ થવાનો હોય એવો સોદો કોઈ ફાડી નાખે તો એને કેન્સલ કરી દે, કોઈ નથી કરતું. આ લૌકિક ભાવ છે અને કૃપાળુદેવે જે કર્યું એ અલૌકિક ભાવ કહેવાય. એટલે દરેક વખતે વ્યવસાયની અંદર પણ કૃપાળુદેવનો વ્યવસાયની અંદરનો જે ભાવ સતત જે રહ્યા કરતો હતો એ આવો જ ભાવ હતો. કોઈ ચિંતા નહીં, કોઈ વ્યગ્રતા નહીં, બધું જે થાય છે તેના કારણે જે થવા યોગ્ય છે તે થાય છે એવી જયારે બુદ્ધિ વર્તતી હોય એમને પછી આવા લૌકિક ભાવ હોય જ નહીં. એટલે કહે છે કે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરી અને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું કાર્ય છે. ભાઈ એમ નહીં થાય, તું લૌકિક ભાવે વ્યવસાય કરે અને પછી તું એમ માને, અરે લૌકિક ભાવે વ્યવસાય કરે એટલે તારા રાગ દ્વેષ ક્યાં ઘટે છે, તને રાગ દ્વેષ થવાના જ છે ને, તું તો રાગ દ્વેષમાં જ રોકાઈ રહ્યો છે. એટલે જ્ઞાની પુરુષ જે વ્યવસાયમાં રોકાઈ ગયા છે અને તું એમ માને કે હું પણ એ જ વ્યવસાય કરું છું, હું પણ હીરાનો વ્યવસાય કરું છું ને, કૃપાળુદેવ પણ હીરાનો વ્યવસાય કરે તો એમાં શું વાંધો છે, એ આમ રહી શકે છે તો હું પણ એમ જ રહું છું, હું પણ આત્મામાં રહી શકું છું. ના 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 ના, તું લૌકિક ભાવે વ્યવસાય કરે છે અને કૃપાળુદેવે તો અલૌકિક ભાવે વ્યવસાય કર્યો હતો, આ વાત કરી છે. એટલે સંસારની વાત કરતા આ રીતે વાત કરી, સંસાર કહેતા રાગ દ્વેષ, તને રાગ દ્વેષના પરિણામ થાય લૌકિક ભાવે તું
જે કંઈ કરે એમાં તને રાગ દ્વેષના પરિણામ થાય, કંઈ પણ કરે એમાં રાગ દ્વેષના પરિણામ જ થાય લૌકિક ભાવે, તો અલૌકિક ભાવે પ્રવર્તવું પડે. અને આ વાતને કોની સાથે લીધી? જ્ઞાનીની વાતની સાથે લીધી છે કે પ્રમાદના અવકાશ યોગે, પ્રમાદનો અવકાશ હોય એવો યોગ હોય ત્યારે પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ. જે સંસારથી કહ્યો છે, સંસારને કારણે જ્ઞાનીને પણ અંશે મોહ થઈ જાય, પ્રમાદ અવકાશ યોગે એવો પ્રમાદનો પ્રસંગ બની જાય અને જ્ઞાનીને પણ મોહ થઈ જાય એવો આ સંસાર છે. તો એવા સંસારમાં તું રહીને સામાન્ય માણસ સંસારમાં આ લૌકિક ભાવે વ્યવસાય કરે ને એમ માને કે આત્માનું હિત થઈ જશે, તો એ બનવા જેવું નથી ભાઈ. જ્ઞાનીને પણ આ સંસાર જે છે એની જો દ્રષ્ટિ કરે તો એને પણ મોહ થવાનો સંભવ રહે છે. સંસાર એટલે પોતાના રાગ દ્વેષ છે એ જ એનો સંસાર છે. અને જગતમાં બધા જીવો પોતે પોતાના રાગ દ્વેષના ભાવે પરિણમી રહ્યા છે. એનું લક્ષ્ય કરીને હું રાગ દ્વેષના ભાવે થાય છે એમ કરતા તું સંસારમાં રહ્યો છો. સંસારમાં રહેવું એટલે શું? પોતે બીજા અન્ય જીવો અન્ય પદાર્થોના સંયોગમાં રહ્યો છે અને બધાના પરિણામોનું લક્ષ્ય કરે છે અને એમ રાગ દ્વેષના ભાવે થાય છે એ સંસાર ભાવે છે. તો એવો સંસાર કે જે જ્ઞાનીને પણ જો એની દ્રષ્ટિ કરવામાં આવે, એને જરાક પ્રમાદ થઈ જાય, એવા ભાવે થઈ જાય તો જ્ઞાનીને પણ મોહ થઈ જાય. તો એવો સંસાર, એવા સંસારમાં તું રહીને આત્મહિત ઈચ્છતો હોય તો પછી તારી બધી ક્રિયાઓ, તારો બધો વ્યવસાય, તારું બધું જ કાર્ય કેવું થવું જોઈએ? અલૌકિક ભાવે થવું જોઈએ, લૌકિક ભાવે ન થવું જોઈએ. આ લૌકિક ગણતરીઓ બધી છૂટી જવી જોઈએ. બહુ સરસ વાત મૂકી છે. પછી આગળ પણ કહે છે, કેમ કે લૌકિક ભાવ વડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, આત્માને લૌકિક ભાવે થવાથી નિવૃત્તિ નથી આવતી, ત્યાં પછી હિત વિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. પછી હિતનો તો વિચાર ક્યાંથી આવે? નિવૃત્તિ તો નથી આવતી, પછી હિત પોતાનું હિત શેમાં છે? હિતનો વિચાર જ થતો નથી. લૌકિક ભાવે રહે છે તો એમાં જ હિત માનીને બેસી ગયો છે. અને પછી એ નિવૃત્તિને વિશે કહે છે કે એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. એકની નિવૃત્તિ તો બીજાનું, એટલે કે જો આ લૌકિક ભાવની નિવૃત્તિ, સંસાર ભાવની નિવૃત્તિ થાય તો પછી પોતાના આત્મા તરફના પરિણામ થાય, આત્માલક્ષી પરિણામ થાય, એટલે બીજા પરિણામ થવાનું સંભવે, એટલે ત્યાંથી નિવૃત્ત થાય તો સ્વરૂપ તરફ વળે. એકની નિવૃત્તિ એટલે આ સંસાર ભાવની નિવૃત્તિ, લૌકિક ભાવની નિવૃત્તિ થાય, પરભાવની નિવૃત્તિ થાય, અન્ય ભાવની નિવૃત્તિ થાય તો એ આત્મભાવના પરિણામ થવાનું સંભવે, એ સિવાય બની શકે એવું નથી. તો એનો વધુ વિસ્તાર અને વધુ વિચાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. બહુ સુંદર વાત છે, ફરીને વાંચવા માટે મારી અનુમોદના છે. Thank you.